जूनागढ़ महानगरपालिकाना बे वोर्डनी पेटा चूंटणी रविवारना रोज मतदान थयुं हतुं अने आजे मतगणतरी शुरू करी देवामां आवी हती। सवारना 9 वाग्याथी ज मतगणतरी शुरू करी हती त्यारे वोर्ड नंबर 15 नी अंदर भाजपना उम्मेदवार विजय थता खुशहाली बनावामां आवी। गत रविवारना रोज बे वोर्ड एटले के वोर्ड नंबर 6 अने 15 ना जे उम्मेदवारोना अवसान थया हता तेने लई पेटा चूंटणी योजवामां आवी हती अने मतदान योजवामां आव्युं हतुं। त्यारे वोर्ड नंबर 15 नी अंदर भाजपना उम्मेदवार नागजीभाई डायाभाई कटारानो विजय थयो छे। ત્યારે વિજય થતા નાગજીભાઈએ તેમના જે પિતા પૂર્વ કોર્પોરેટર હતા તેમના જે કામો બાકી રહી ગયા છે તે વોર્ડની અંદર કામો કરવાનું પણ મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે। ત્યારે નાગજીભાઈ કટારા વિજેતા થતા તેમના કાર્યકરો અને વોર્ડ દ્વારા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે। ત્યારે નાગજીભાઈ કટારા દ્વારા તેમનો વિજય થતા પ્રથમ દાતાર બાપુની દરગાહે જઈ તેમના દર્શન કરવામાં આવ્યા હતા અને બાદમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે। આટલી મહેનત તો મારા કાર્યકરની અને મારા મતદારની છે એ બદલ હું હૃદયનો હાર્દિક અભિનંદન। કેવી કામગીરી કરવામાં આવશે? કામગીરી સંપૂર્ણ મારા બાપુજીના અધૂરા કામ છે એ પૂર્ણ કરવાની અને બાકી પબ્લિકના જે કામ હશે એ પૂર્ણ કરવાની। ભાજપના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા જે ઉમેદવાર છે તે વિજય થયા છે। આ વિજય ઉમેદવારનો નહીં પરંતુ લોકોનો છે, લોકોએ તેમને મત આપી અને વિજય બનાવ્યા છે, તે માટે હવે ભાજપ દ્વારા આ વોર્ડની અંદર જે કામો બાકી છે, જે લોકોના પ્રશ્નો છે તે પૂર્ણ કરવામાં આવશે। વોર્ડ નંબરના 15ના મતદારો અને પ્રજાએ ફરીથી એક વખત ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે। મારા કાર્યકર્તાની જે મહેનત અને મતદારોના વિશ્વાસ એ બંનેને અમે સાર્થક કરવાનો પ્રયત્ન કરશું। વહીવટીતંત્ર, પોલીસ ખાતું, પ્રેસ મીડિયા, કાર્યકર્તાઓ તમામે જે લોકોનો અમને સહયોગ મળ્યો છે એના માટે હું તમામનો આભાર માનું છું। વિસ્તારમાં શાંતિથી ઇલેક્શન પૂરું થયું છે એ માટે તમામ મતદારોનો પણ આભાર માનું છું। આમ તો આજે બોલવાનું, આજથી અમારા કોર્પોરેટરનું કામ પૂરું, હવે કામ કરવાનું જે છે એ અમારો સમય આવ્યો છે। વોર્ડ નંબર 15ના મતદાર અને ભાજપના કાર્યકર એવા સંજયભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ તો ભાજપે કરેલા કર્મોના હિસાબે આજે ભાજપને આ બેઠક ફરીથી મળી છે। ત્યારે જે લોકો કામ નથી કરતા તેમને જનતા નથી ચૂંટતી, તે માટે હવે ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારાને વિજય બનાવવામાં ભાજપના કાર્યકરો અને વોર્ડ નંબર 15ના મતદારોનો ભારે જોશ હતો અને આજે વિજય થતા વોર્ડ નંબર 15ના મતદારો દ્વારા અને કાર્યકરો દ્વારા તેમનો વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। પ્રથમ જાણવાનું તો એ છે કે વોર્ડ નંબર 15ની જનતા હવે સમજી ગઈ છે કે ધુતારાઓને હવે ઉભા જ નથી રહેવા દેવા અને વિકાસને ધ્યાને લઈ અને આ 1600 મતની લીડે અમારા ભાજપના ઉમેદવાર નાગજીભાઈ ડાયાભાઈ કટારાને જીતાવેલા છે અને સમજી જ ગઈ છે કે હવે ધુતારાઓને ક્યાંય રહેવા જ નથી દેવા, એ રીતની મતદાન કરી, વોટિંગ કરી અમારા ઉમેદવારને જીતાવ્યા છે એ બદલ હું મારા વોર્ડ નંબર 15ની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા કાર્યકર્તાઓને એને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારી જીત થઈ એ બદલ વોર્ડ નંબર 15ને ફળ પણ મળશે અને અમે હંમેશા અમારી પબ્લિક સાથે રહી અને અમારા વોર્ડનો વિકાસ કરશું। ત્યારે હાલ તો જૂનાગઢ મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં જે વોર્ડ નંબર 6ની અંદર કોંગ્રેસનો વિજય થયો છે તો વોર્ડ નંબર 15ની અંદર ભાજપનો વિજય થયો છે। આમ બંને સીટનું આજે પરિણામ જાહેર થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઇલેક્શનનું અપડેટ મેળવવા માટે અમારી ચેનલ ઓન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને અમારી ન્યૂઝને નિહાળતા રહો। નમસ્કાર।